ભગવાનનો જન્મ નથી થતો, ભગવાનનું પ્રાગટ્ય થાય છે. આપણે ત્યાં સામાન્ય શબ્દ હોય ને જન્મ, ભગવાનનો જન્મ નથી થતો, ભગવાનનું પ્રાગટ્ય થાય. તો વિચાર આવે કે પ્રાગટ્ય અને જન્મમાં શું તફાવત. જન્મ એને કહેવાય જે માની કુખમાં હોય, માને પ્રસવની પીડા શરૂ થાય અને એ માની કુખેથી કહેવાય બાળક જન્મે, માને પ્રસવની પીડા આપી એને જન્મ કહેવાય. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે, ભગવાન કૃષ્ણ જન્મમાં પ્રગટ થયા તો માં દેવકીને પ્રસવની પીડા નથી થઈ. માની એ ભગવાન યોનિમાંથી પ્રગટ નથી થયા, માની કુખમાંથી સીધા ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. ભગવાનનું પ્રાગટ્ય થાય, ભગવાનનો જન્મ ન થાય. રામનો જન્મ, તમે રામ અવતારની કથા સાંભળી છે તો માં કૌશલ્યાના કુખમાંથી સીધા ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને માએ કીધું પ્રભુ કીજે શિશુ લીલા, પ્રભુ તું બાળક બની જા, અને પછી ભગવાન બાળક બન્યા. ભગવાનનું પ્રાગટ્ય થાય. રામ અને કૃષ્ણ તો કોઈ માના કુખમાં પણ આવ્યા, પણ સીતા અને રાધા અયોનિજા કહેવાય. સીતા અને રાધા કોઈ માની કુખમાં પણ નથી આવ્યા. સીતા અને રાધા તો શક્તિ છે, શક્તિને કોણ સમાવી શકવા સામર્થ્યવાન, શક્તિને કોણ સમાવી શકે. એ તો આ ઘણી વખત ભૂવા ધૂણતા હોય ત્યારે મને વિચાર આવે કે હું આના શરીરમાં ખરેખર માં આવી હશે. પાંચ દીથી નાયાનો મેલા ઘેલા એને માં આવે. આપણે પાસે એમ કે તમને પૈણમાં આવે કે હા, એ કે ખોળિયા ચોખા હોય તો આવે. આપણે ધીમા ત્રણ દાણ ના એ તોય નહીં ખાવતા, ખોળિયા ચોખા હોય તો આવે. શક્તિને સમાવવા કોઈ સામર્થ્યવાન. તમે સીતાજીના પ્રાગટ્યની કથા સાંભળી છે ઉત્પત્તિની. એમ કહેવાય કે રાવણે અનેક ઋષિમુનિઓને માર્યા, એના રક્ત ભેગું કર્યું, એક ઘડો ભર્યો અને ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો કે હે રાવણ, જા અમારા રક્તનો ઘડો તારા મૃત્યુનું કારણ બનવા. ભયભીત થયેલો રાવણ, એ રક્તનો ઘડો એમ કહેવાય, એક સાધુ જનકપુરીની અંદર ખાડો કરી દાટી દે જનક રાજાના રાજ્યમાં, અને ઘડો દાટતા જનકપુરની અંદર કાળ પડ્યો. ઋષિ મુનિઓએ કીધું કે હે જનક, તમે હળ હાંકો તો કદાચ વરસાદ થાય. રાજા જનક હળ હાંક્યા છે અને હળ હાંકતા કહેવાય એ ઘડો બહાર નીકળ્યો છે, અને ઘડામાં જોતા એક નાનું એવું કુમાર, નાનું એવું એક નવજાત શિશુ, એક દીકરી છે. આ દીકરીને બહાર કાઢવામાં આવી અને એ દીકરી સુનૈનાના હાથમાં સોંપી. આ દીકરી એ જ ભગવતી સીતા. સીતા કોઈ માના કુખમાં પણ નથી આવ્યા. અને રાધાજીના પ્રાગટ્યની પણ એવી જ કથા. સવારમાં વૃષભાનુ રાજા યમુનાજીમાં સ્નાન કરવા જાય. બરસાના રાજા છે વૃષભાનુ. વહેલી સવારે સ્નાન કરતા એ યમુનાજીમાં એક વિશાળ કમળ ખીલ્યું છે. હજારો પાંખડીઓ વાળું એક કમળ ખીલ્યું છે અને કમળની કર્ણિકાની અંદર એક નાની એવી નવજાત બાળકી રમે છે. આ બાળકીને એ લઈ લીધી વૃષભાનુ રાજાએ અને એ કહેવાય કીર્તિદાના હાથમાં સોંપ્યા છે. આ બાળકી એ જ ભગવતી રાધા છે. શક્તિને કોણ સમાવી શકવા સામર્થ્યવાન છે આ જગતમાં. એ તો કહી શકાય કે શક્તિ આવી. આ લાઈટ છે, આ શક્તિનું એક અંશ છે, બહુ નાનો અંશ છે આ શક્તિનો. તમે ક્યારેક એમ કહેતા હો શક્તિ અમારામાં આવે તો આ હોલ્ડરમાંથી પિન કાઢીને આંગળી ભરાવજો, ખબર પડે. સમાવી શકાય? ઊભા ફાડી નાખ્યા. શક્તિને કોણ સમાવી શકે? શક્તિની ઉપાસના થઈ શકે? પોતાની અંદર સમાવી ન શકે. ભગવાનનું પ્રાગટ્ય થાય છે.